namah shivaya om namah shivaya om namah shivaya પુત્રિયા રાજની સ્વામીની તિલોત્તમા મારા રાજમાં પ્રવેશ કરનાર પુરુષો મોતને વરે છે અને તે મારા રાજ પર ચઢાઈ કરી દુષ્ટ હરાણી તિલોત્તમા તને મારા રાજ્યની રાણી બનાવવા આ તારું રૂપ માણવા તિલોત્તમાનું આ રૂપ પામર પુરુષોના પડખા સેવવા માટે નથી ધરતી પર હજુ સુધી કોઈ એવો પુરુષ પાક્યો નથી જે મને જીતી શકે કે મને છુકાવી શકે પ્રભુ હવે તો હદ થાય છે આ તિલોત્તમાના શાપનું નિવારણ કરવું જોઈએ નહીંતર કોઈના શાપનું નિવારણ હું શી રીતે કરું સીતે હા પ્રભુ પણ તિલોત્તમા સાધારણ સ્ત્રી નથી એ સ્વર્ગની શાપિત અપ્સરા છે કોઈ ચડિયાતો પુરુષ મળશે ત્યારે જ એના શાપનું નિવારણ થશે ને નિવારણ નહીં થાય તો પુરુષોથી સદાય વંચિત રહેવાના એના શ્રાપને લીધે અને પોતાના રૂપના ઘમંડમાં તિલોત્તમા કેટલાય પુરુષોના જીવ લેશે કેટલી નારીઓ વિધવા થશે અને કેટલાય નિર્દોષ બાળકો અનાથ થશે એટલે જ પ્રભુ હું આપને વિનંતી કરું છું આપ સ્વયં કંઈ કરો સીતે હું તમારું વેણ નહીં ઉઠાવું પણ તિલોત્તમા જેવી રૂપ ગર્વિતાનું ઘમન ચૂરે ચૂરા કરી શકે એવો પુરુષ પૃથ્વી પર પાકશે ત્યાં સુધી ત્રિયારાજનું રખોપું મહાબલી અનુમાન કરશે મને ક્ષમા કરો પ્રભુ હું અખંડ બ્રહ્મચારી મને ત્રિયારાજની ચોકી કરવા મોકલી સંકટમાં ન નાખો હનુમાનજી તમે તો સૌના સંકટ હરનારા છો તમે ત્રિયારાજનું રક્ષણ કરશો કોઈ પણ પુરુષને ત્યાં જતો અટકાવશો તો હત્યાઓ અટકશે જેવી આજ્ઞા પ્રભુ એવો પુરુષ ક્યાં મળશે ક્યારે મળશે કળિયુગમાં દરિયાના બેટમાં માછલીના પેટમાં
महाराज लियो आपना माटे हूँ भोजन लायो छु કેમ ભાઈ તું કેમ અહીંયા ઉભો છે આગળ પ્રભુ આ ગરીબના સુકા રોટલાનો સ્વીકાર કરો લાવ બેટા અરે આ શું કરી રહ્યા છો મહારાજ મિસ્ટરને છોડી સુકા રોટલામાં તમારું મન ગયું તારા અમીરાતના મિષ્ટાન કરતા આ સુકો રોટલો મને વધારે સ્વાદિષ્ટ લાગે છે ભીખ માંગનારા સ્વાદ ને શું જાણે મૂર્ખ તું જ કઈ જાણતો નથી આજો અલખ નિરંજન આજો ગરીબોનું લોહી ચૂસીને પકાવેલી તારા પકવાનની રોટલી એમાંથી લોહીની ધાર ટપકે છે અને આ ગરીબની પરસેવાની મહેનતની રોટલી એમાંથી દૂધની સરવાણીઓ ફૂટે છે મને માફ કરો બાપજી આપ ખરું કહો છો બાપજી મારે ઘેરે આજ શ્રીમદનો પ્રસંગ છે એ એમ કેમ પાર ઉતરે અને મારો વંશ વેલો અખંડ રહે એવા આશીર્વાદ આપો બાપજી જા શાંતિથી તારે ઘેર જા માં રાંધલ તારા ઓરતા પૂરા કરશે
માં ખમૈયા કરો માવડી અમારી ગોળણી તમને પૂગી ને હા તમારી ગોળણી પૂગી જાઓ ફૂલો ફલો ને લીલા લહેર કરો માં માં દીકરી તું કેમ રોય છે તને શું દુઃખ છે માં આઠ આઠ વર્ષ થયા એના લગ્ન થયા નહીં હજી એનો ખોળો ખાલી છે આશીર્વાદ દો માં દીકરી દીકરી માં તમે કેશોલી બાધા આખરી રાખીશ તમને સોનાનું છત્તર ચડાવીશ પણ મારું વાંઝ્યા મેનું ટાળો માં મારું વાંઝ્યા મેનું ટાળો દીકરી હું રાંધલ વચને વાતો કરનાર અને થાપે દીકરા દેનાર પણ સરસ્વતી સાંભળી લે કે આ ભવમાં તારા ભાગ્યમાં સંતાન સુખ નથી માં સુરજની પટ્ટાણી તમે આવું બોલો છો હા દીકરી દીકરો કે દીકરી દેનાર હું પોતે જ તને કહું છું કે આ ભવમાં તારા ભાગ્યમાં સંતાન સુખ નથી નહીં તો નહીં તો ચપટી ચોખે ને ચુંદડીએ તારા ખોળો ભરી દે તો પછી પછી આ જન્મારું જીવવાનું શું કામ છે પગલીનો પાળનાર દેનાર તમે તમે જો ના પાડે બેટા તો બીજું મારા મેણા કોણ ભાંગશે માં કોઈ નહીં કોઈ નહીં માં કોઈ નહીં કોઈ નહીં અરે જેનું ભગવાન રૂટે એનો તો ભાવ બગડે મારા આંદલે જ્યાં કહી દીધું સંતાન નથી તો હવે બીજું કોણ આંજે મને ભાંગશે વાજ્ય વતર કરતા તો મરવું સારું જેને ભગવાન રૂઠે એનો ભાવ બગડે માં રાંધલે જ કહ્યું કે સંતાન સુખ નથી બીજું કોણ એના વાંઝ્યા મેળા ભાંગે સરસ્વતી આ ભાવમાં તારા ભાગ્યમાં સંતાન સુખ નથી સંતાન સુખ નથી વાંઝ્યા અવતાર કરતા તો મરવું સારું મરવું સારું હવે તો એક જ માર્ગ છે આત્મહત્યા મોત મોત આલખ નિરંજન આત્મહત્યા પાપ છે મૈયા પાપ એને પુણ્યની પરવા મરવા જનારને મન નથી હોતી મને મરવા તો જોગી રાજ ના મૈયા ના મૈયા કહેનાર ભગવા ભેગધારી તું ભીતરના ભેદને જાણતો નથી જાણું છું મૈયા બધું જ જાણું છું જાણતો તો પુત્ર બની પેટે અવતાર લે અને ભરી દે મારું ખાલી ખોડું મઠાડી દે મારું વાંઝ્ય મેળું તો હું માનું ભાગ્ય લખનાર ભગવાન થી તારા ભેગ ની ભક્તિ મોટા છે મારી ભક્તિ ની શક્તિ ના જોરે તને પલમાં પુત્ર આપીને તારું વાંઝ્યા મેળું ટાળી શકું છું પણ ઈશ્વરની અવગણના કરીને મારાથી ચમત્કાર ન સર્જાય મૈયા તો પછી પુત્ર આપવાની ખોટી લાલચ આપી મારું માર્ગ ન રોક ખોટી લાલચ નથી આપતો મૈયા તો જીભા જોડી મુખ મને મરવા દે તને મરવા દઉં તો મારો જોગ લાજે મને જીવાડવી હોય તો વાંજે મેણું ભાંગીને મારો ભાવ સુધારી દે જો ભાવ સુધારવો હોય તો આ ભેગદારીને વચને બંધા જે દી તારા પુત્રને પાછો લેવા આવું તે દિવસે એક પલનું મોડું કરાવીના પુત્ર મને સોંપી દેજે જોગીરાજ મારા વાંજે મેણા ભાંગતા હો તો સૂરજની સાખી મારા સેતાના શિંગારના સોગન ખાઈને કહું છું કે એની સાથેની માયા ઘડીના છઠ્ઠા ભાગમાં મૂકી દઈશ તો લે આ ભભૂત પાણીમાં ઘોળીને તારા ધણીને પાઈ દેજે તારા ઘરે પારણું બંધાશે જોગીરાજ આલાખ નિરંજન જો આ ભભૂત એક મહાત્મા માયા એમને મને કહ્યું કે આ તારા પતિને પાણી સાથે પાઈ દે છે જરૂર સંતાન થશે પછી હું માતાજીને લાભ શીખવીશ સોનાનું છત્તર ચડાવીશ આખા ગામ ને જમાડીશ
મને કોઈ વાંજી નહીં પણ તમે ક્યાં જાઓ છો કોઈ મહાત્મા એ રાધાને પણ બહુત આપી હતી એમની મનોકામના પૂરી થાય એ માટે રાધાના પતિએ બહુત લીધી અને થોડી વાર પછી મરી ગયો હું ત્યાં જાઉં છું પછી આવીને બહુત પીશ તૈયાર સંતાન ખાતર પતિ ખોઈશ પતિ ખોઈશ પતિ ખોઈશ પતિ મરી ગયો એ ભગવતી સરસ્વતી સરસ્વતી उदास का आ उदासी तो हवे मारा जीव हारे जासे स्वामी ना ना एवं न बोल सरस्वती हूँ पहली बबूत खावा तैयार छु चालु छु तो लाओ लाओ क्या छे बबूत पर स्वामी मैं बबूत फेंकी दे दीजे सरस्वती हाँ स्वामी પુત્ર મેળવવા માટે હું પતિ ખોવા તૈયાર નથી પણ સરસ્વતી મારાથી તારી આ ઉદાસી જોવાતી નથી ચીરવાતી નથી આ શબ્દો તમારા હોઠ બોલે છે કે હૈયો મારું હૈયું બોલે છે સરસ્વતી તો સ્વામી મને હસ્તી જોવા માંગતા હો તો તમે બીજા લગ્ન કરી લો સંતાન માટે હું એ સંતાનને મારું સંતાન માનીશ હૈયા સરસો ચાંપીને હૈયાને ભોગ ભાગીશ મારા ભાગ્યમાં સંતાન હો તારી જ કુખે પેદા થયું હોત પણ સ્વામી આજ મારી ઉદાસી તમારાથી જીરવાતી નથી પણ કાલે મને વાંજ્યા મેળા મારશે એ તમારાથી જીરવાશે આવતા જતા મારું અપમાન કરશે ડગલે ને પગલે સૌ મને હળદૂત કરશે એ તમારાથી જીરવાશે પળે પળ મારું હૈયું રોશે મારી આંખમાંથી આંસુની બદલે લોહીની ધાર વહેતી હશે એ તમે જોઈ શકશો સરસ્વતી તમે મને મરવા નહીં દો અને ગામ મને સુખીથી જીવવા નહીં દે એટલે જ કહું છું નહીં સરસ્વતી નહીં લલાટે લખાયેલા લેખ મારા બીજા લગ્નથી લોપાવાના નથી એના કરતા ચાલ ચાલ આપણે ક્યાંક જાત્રા જઈ આવી ગામ બદલવાથી ભાગ્ય બદલવાના નથી જરૂર બદલાશે સરસ્વતી પૂર્વ જન્મના કો પાપ જ આપણને નડે છે આપણે જાત્રાએ જાશું તો એ પાપ ધોવાશે પણ સ્વામી સરસ્વતી ઈશ્વરના દરબારમાં આંસુનું થતું હશે પણ અંધેર નથી માની મમતાનો પોકાર પરમેશ્વર એક દિવસ જરૂર સાંભળશે અને એક દિવસ આપણા હૈયામાંની શ્રદ્ધાનો જવાબ દેશે એટલે જ કહું છું ચાલ સરસ્વતી ચાલ આપણે જાત્રાએ જઈ આવીએ સ્વામી ચાલ તને મારા સમજો અલે નરમદા આમ આવ આમ બેસ તને ખબર પડી ઓલા ગોદી એના ધણીને માર્યો એનો ધણી કાંક વાંકમાં આવ્યો હશે પણ એનો ધણી એ ભારે હિંમત વાળો નીકળ્યો હે સામે ગોદીને મારી જેવું ગોદીએ વેલણ કાઢ્યું ને એ તો ખાટલા નીચે ઘૂસી ગયો પછી ગોદી કે તમે ખાટલા નીચેથી બહાર આવો છો કે હું વેલણ સાથે અંદર આવું પછી એને તો એવું માર્યું કે ભાંગી નાખ્યું ધણીનું માથું વેલણે બે ટકલા દી નીકળ્યા ધણીનું તો એવું જાણે કે બે દીમાં બેઠો થઈ જશે પણ આ વેલણ નો તો ખર્ચો થયો ને એ તું એમ કરજે તારા ધણી માટે ધોકો જ વાપરજે મારે શું મને તો કોઈની પંચાયત કરવાની આદત જ નહીં મારે તો હું ભલી આ મારું ઘર ભલું ને મારું બનેવી ભલું બનેવી કોણ નથી ઓળખતી ભગવાન ઓલો દ્વારકાધીશ આ રૂકમણી મારી બેન થાય હા હું જઉં છું માસી અરે હાલી ક્યાં બેસ બેસ
આપણા ગામની ઓલી સરસ્વતી નહીં, મુઈ વાંજણી છેલ્લા 8-10 મહિનાથી દેખાતી જ નથી. ભગવાન જાણે ક્યાં ગઈ હશે ને ગામમાં ક્યારે પાછી પડશે. મારે શું, હું તો કોઈની પંચાયત કરતી જ નથી ને. મારે તો હું ભલી, આ મારું ઘર ભલું ને મારો ભગવાન ભલો. યાત્રા પૂરી કરી પાછા ફર્યા છતાં આજે આથમતા આયખાનો અણસાર સાંપડ્યો નથી. ક્યારે સાંપડશે પ્રભુ, ક્યારે? અરે આ સવાર સવાર માં ક્યાં વાંજણી નું મોડું જોયું? આ ભાગણી થોડી મોડી એ નથી ઉઠતી. મોઈ વાંજણી. સવારના પોરમાં ક્યાં વાંજણીને શકુન થયા? એમ જાત્રા કરે થોડા બાળક મળે છે. વાંજિયા રહેવું એના કરતા તો ચેર ખોઈને મરી જવું સારું. પ્રભુ, મારી એક ધારી જાત્રા તને અધૂરી લાગી. મારી પૂજા ભક્તિમાં તને ક્યાં ઓછપ લાગી? એવા તે ક્યાં પાપ મેં કર્યા છે કે તે સ્ત્રીનો અવતાર દીધો પણ સંતાન નથી દેતો? તું એમ ઈચ્છે છે કે ગામના મેણા મને રીપાવે? ના, તારી એ ઈચ્છા પૂરી નહીં થવા દો. જો જો આ જહેર ભક્તનું મૃત્યુ વાંચીને તારે તારી જાતને ભગવાનમાં ખપાવી છે. હું મરીશ, તારે સામે મરીશ. અબ ઘડી જ મારા પ્રાણ દઈશ. આજે તું આને ઉછેરીશ, પણ એક દિવસ જયારે એનો સાચો હકદાર આંગણે આવીને ઉભો રહેશે ત્યારે તારે આને પાછો આપી દેવો પડશે. સમય આવે પુત્ર પાછો લઈ જઈશ, પુત્ર પાછો લઈ જઈશ. તમને ભલે ભરોસા ન હોય પણ મને ખાતરી છે, આ મારો દીકરો છે, મારું સંતાન છે, મારો લાડ છે, મારો દીકરો. રામ રામ માસી. રામ રામ. બની ઠંડી ને ક્યાં આવ્યા? કોઈના લગ્ન માં? ના, હવે ઉઠમણામાં. આમ બની ઠંડી ને? હવે આ તો સાદા માં સાદા છે, ઘર માં એ નથી પહેરતી. પણ શું થાય, આ તારા માતા હોસ્ટેલ આવ્યા હતા ને એટલે ક્યારેક ક્યારેક પહેરું છું. અરે માસી, લગ્ન ના ટાણે લગ્ન ના લુગડા શોભે ને મરણ ના ટાણે મરણ ના. એટલે હું આ તું એમ કેવા માંગે છે કે મારા જન્મ દિવસે મારે કાઈ ના પહેરવું? હું આ પંચાયત આ ગામની પંચાયત કરવાનું મૂકીને ને તારું કામ કરતા શીખ, સમજો? આ મને જો હું કોઈની પંચાયત કરું છું, મારે તો હું ભલી, મારું ઘર ભલું ને મારો બનેવી ભલો. આલાખ નિરંજન, હું મારો દીકરો નહીં આપું, હું મારો દીકરો નહીં આપું. મૈયા ભિક્ષા દો. મૈયા આપો છો.
અલખ નિરંજન ગોરખ ગોરખ શું છે દુર્ગા ચાલ મંદિરે નથી જવું હું તૈયાર છું માં મંદિરે જાઉં ચાલ બેટા ગોરખ ઉભો રહે મારા દીકરાને કોઈની નજર ના લાગે જા સંભાળીને જજો હા સરસ્વતી શું વિચારમાં છે કહીશ તો તમે મને ખીલી કહેશો ને કયા વિના હું રહી નહીં શકું સ્વામી ગોરખ અને દુર્ગાના મન મળી ગયા છે જાણું છું ભગવાન કરશે ને મોટા થયા પછી એમને વચ્ચે આવો જ મનમેળ રહેશે તો હું એક દિવસ દુર્ગા ને આપણા ઘરની બહુ હજી તો ભેંસ ભાગોળે નથી પહોંચી આવતીકાલના શમણા જોવામાં એટલી બધી ખોવાઈ ગઈ કે અત્યારે આપણે આરતીમાં જવાનું છે એ ભૂલી ગઈ આનંદ મંગલ કરું આરતી જય ગુરુ દત્તની સેવા સુંદર સુખડા લેવા તીરથ ગુરુજી ને ચરણે અડસઠ તીરથ ગુરુજી ને ચરણે ગંગા જમુના રે ધારણ આવો દર્શન દેવા આવો દર્શન દેવા આનંદ મંગલ કરો આરતી જય ગુરુ દત્તની સેવા આનંદ મંગલ કરો આરતી કરો જનોને કહે પ્રીતમ એવા
संत जनों ने तारी ना जन हरि देवा गोरख त्या शू जोए छे ओला साधु ने दुर्गा कोण जाने केम पण ए भगवो रंग मने बहुज गमे छे आरती लीधा पछी घड़ी कूबो न रह्यो आ रंग जोवा दे जवाब जवाब तो तू मने दे के हाथ धोईने मारी पाछळ शा माटे पड़ी छो साचू कहूं घणी वार तो हैयानी वात होठ सुधी आऊ आऊ थाय छे ने गळे आवीने अटकी जाय छे ने हूं कही शकती नथी પણ આજે આજે તો થાય છે કે કહી જ દઉં તું ભલી થઈને કહી જ દે કેવું પણ છે અરે તું તો હાવ ભોગો છે મારી આંખોમાં ઉઠતા અક્ષરો તો તું વાંચી શકવાનો નથી ને હું કઈ હનુમાનજી નથી કે હું ચીરીને દેખાડું એટલે હવે તો બોલીને જયું હળવું કરવું પડશે બાકીનું બધું તો દુર્ગા બડબડ કરે છે પણ જે બોલવાનું છે તો બોલતી જ નથી દુર્ગા આપણે તો નાનપણના ભેરું એક ભેરું પોતાના હૈયાની વાત બીજા ભેરું ન કરે કે દુર્ગા તારે મન આપણે નાનપણના ભેરું ને મારે મન તો આપણે ભવો ભાવના ભેરું છીએ દુર્ગા હં મારે પણ તને એક હૈયાની વાત કરવી છે કે ને દુર્ગા હં કોણ જાણે કેમ પણ મને એમ લાગે છે કે આપણા માર્ગ નોખા છે નોખા હા દુર્ગા તારો માર્ગ છે વાલનો મારો માર્ગ છે વૈરાગનો ધત તેરે કી 12 વર્ષે બાવો બોલ્યો તો કે નખો જજે અરે ગોરખ પણમાં પ્રભુ બિરાજે છે પણમાં રહેલા પ્રેમ રૂપી પ્રભુને પીછણ બાકી વાલનો રસ્તો માણ્યા વગર વૈરાગને રસ્તે ચડીશ તો એક દિવસ વાલને વૈરાગ બેઉ ખોઈશ માટે હે ગોરખ હું મારા માવતરને મોકલું કે તું તારા માવતરને મોકલે છે શા માટે આપણા સગપણની વાત કરવા દુર્ગા એ તો આપણા ભાગ્યના ચોપડામાં લખાયું હશે એમ જ થશે હું તો ભાગ્યના ચોપડા ભણી નથી પણ મને લાગે છે કે તને પ્રેમના પાઠ ભણાવવા જ પડશે ચાલ હું તારી ગુરુ તું મારો ચેલો આજથી શરૂ કરી દઈએ દુર્ગા સ્ત્રી થઈને આવું બોલે છે બોલે ત્યારે કાલથી શરૂ કરીશું મને રોજ એમ થાય છે કે ગામની ગલીઓમાંથી મારું ફૂલેકું નીકળતું હોય મારી એક મજાનું ઘર હોય ઈ ઘરની પરતાળમાં બેઠો બેઠો હું એક નાનકડી દુકાન હલાવતો હોઉં ઈ
એટલે કે મારી ઓવ રતોડામાં બેઠી બેઠી રોટલા ટીપતી હોય, એક મોટો મારી પાસે બેઠો હોય, એક મોટો એની પાસે બેઠો હોય, એક ફળિયામાં રમતો હોય, એક કોળિયામાં ઝૂલતો હોય, એક કાંખમાં તેડ્યો હોય અને એક એક પેટમાં હોય. આટલા બધા છોકરા? હા. તો પરણી જાને? હા પરણી જાને. રાજા બોલ્યા ને દાઢી હેલી, પરણું કોને? પીપળી ને. કેમ હું નથી? તું ચાલ પૂછ મારી બાને. નહીં, તારી માં તો આખી આખી મરચા ની ગુણી છે. એને પૂછું ને તો મારી દુકાનદારી તો ઢીક મારી પેરીએ બંધ કરાવી દે. વીર પુરુષ થઈ મારી બાથી ડરે છે? અરે વીર પુરુષ તો લગભગ બાથી જ પીતા હોય છે, અને એમાંય તારી બા જોહો જેની પાસે ભલ ભલા ટેટા હવાઈ જાય એની પાસે મારા જેવા તુરતુરિયાનું શું ગજું? પણ એક વાર પૂછવામાં તારું શું જાય છે? હા બીજું કઈ ખાસ નથી જાતું, મારો જીવ જાય છે. તો જવા દે. હા જવા દે. ના ના કઈ નહીં થાય. જો મારી બા પણ ગોતે છે, તું લગન નું પૂછીશ ને તો એ ના નહીં પાડે, તરત જ હા કહેશે. આ ઉંમરે તારી બાને પરણવાનું મન થયું છે? ગાંડા મારી બાને નહીં, હું તો મારા માટે કહું છું. જો સાંભળ, ઈ જો કે ને તો હા હા કરજે. હા હા કરું. ઈ પણ હા પાડશે. હા ચાલ મારી સાથે. અરે પણ ઊભી તો રે, પેલા મને વરરાજાના લુગડા તો પહેરી લેવા દે, હાથમાં હથિયાર ધારણ કરી લેવા દે, અને સૌથી પહેલા પડી ગયેલો લોટો ગોતી લેવા દે. લોટા, એ લોટા તું ક્યાં છો? તને લોટી બોલાવે છે. એમની હાય હા કરજે. હા ડરતો નહીં? તો એમ ડરતો નહીં કહીને મને ડરવાનું યાદ ના કરાવ. તું જોજે ને, હું તારી મને બે ધડક પૂછી લઈ તારા ને મારા લગન નું. અરે કોણ છે? અરે વળી શું થયું? હવા નીકળી ગઈ, માયા સંકેલાઈ ગઈ. રાડુ લઈ પડ માં. ઈ ડરે છે. ડરે છે કેમ? હું કઈ ભાગ દીપડો છું? હું લોકોને ફાડી ખાઉં છું? હા આ બધું કહેવા માટે તું અહીંયા આવ્યો છે? હા મારા રોયા બધી વાતમાં હાય હા. અરે ભાઈ બધી વાતમાં હાય હા કરવાનું આને મને ટીકવાડ્યું છે. બાકી હું તો મારા લગ્નનું નાતરું દેવા આવ્યો છું. નાતરું? નહીં નહીં, નોતરું દેવા આવ્યો છું. તારા લગ્ન છે? હા. કોની હારે? આ સમજુ સાથે તમે મારા લગ્નમાં આવશો ને? હા કબૂલ હોય તો છે. માં આ તું શું કરે છે? બરાબર તપાસ કરી લઉં છું. મારા બાપા તારા બાપાને તપાસ્યા વગર લાવ્યા, તે એક જ ધોકામાં ઢળી પડે. ધોકો હજી ઘરમાં છે. આના બાપા તકલાથી નીકળે બિચારા. મને એકલી ને ભર જોવાની માં મેલી ને હાલતા છે. તમને એકલા ને બોર જોવાની માં મૂકીને તું કામ હાલતા થયા? અરે તું કામ તમને ભેગા લઈને નો ગયા. મારા રોયા શું બોલ્યો તું? કઈ નઈ હું તો સમજુ ના બાપ નો ખરખરો કરું છું. તો ઠીક, તો હવે અમારા લગ્ન નું પાકું ને? હા પાકું. પણ એક શરત. શરત? જો સાંભળા, ગામ આખું જાણે છે કે આ તાપી ને ઓલી નર્મદા ની જેમ ગામની પંચાયત કરવાની આદત જ નથી લાગે છે. મારે તો હું ભલી, મારું ઘર ભલું, ને મારા બનેવી ભલા. બનેવી? હા ઓલા દ્વારકાધીશ
રુક્મણી મારી બેન થાય. ઓહો, ને મારે માસીજી સાસુ થાશે. હા, આના બાપ ની ખૂબ ઈચ્છા હતી કે મને દ્વારકાધીશ ની જાત્રા એ લઈ જાય. હા, અધૂરી રહી ગઈ. હા, હવે જો તું મને જાત્રા એ લઈ જાય તો આ લગન પાક. પથવારો દઉં જમાઈ તરીકે, મજબૂત જમાઈ. ભાઈ માં ડોસી માં ડોસી દુવાર કે હાલી 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 આ ડોસી દુવાર કે હાલી. ભાઈ માં ડોસી માં ભાઈ માં ડોસી માં ડોસી દુવાર કે હાલી 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 આ ડોસી દુવાર કે હાલી. પરદેશ થી મહેમાન આવે ત્યારે રોટલા ની કરતી લાણી. દેશ પરદેશ થી મહેમાન આવે ત્યારે રોટલા ની કરતી લાણી. ઘરના છોકરાના જીવડા બાળતી, ઘરના છોકરાના જીવડા બાળતી, દૂધ માં નામતી પાણી માં ડોસી માં. આય માં ડોસી માં આય માં ડોસી માં ડોસી દુવાર કે હાલી 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 આ ડોસી દુવાર કે હાલી. એ હાલો મારી હાલો હાલો આગળ હાલો દ્વારકા જવું છે. પારકા મરે ત્યારે પિતાંબર પહેરતી ને નાકમાં ખોસતી વાળી. પારકા મરે ત્યારે પિતાંબર પહેરતી ને નાકમાં ખોસતી વાળી. પોતાના મૈરા ત્યારે છેડલો વાળી તો, પોતાના મૈરા ત્યારે છેડલો વાળી તો, મંડી ગઈ મુઠ્ઠીયું વાળી માં ડોસી માં. આય માં ડોસી માં આય માં ડોસી માં ડોસી દુવાર કે હાલી 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 આ ડોસી દુવાર કે હાલી. ઠાકોરજી તો મારા હગા બને લીને હું ઠાકોર ની હાળી. ઠાકોરજી તો મારા હગા બને લીને હું ઠાકોર ની હાળી. આવી તે ડોસીઓ થી ચેતજો ભાઈ તમે, આવી તે ડોસીઓ થી ચેતજો ભાઈ તો, સંખણી નાર ની એ ગાણી માં ડોસી માં. આય માં ડોસી માં આય માં ડોસી માં ડોસી દુવાર કે હાલી 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 આ ડોસી દુવાર કે હાલી. આય માં ડોસી માં આય માં ડોસી માં ડોસી દુવાર કે હાલી 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 આ ડોસી દુવાર કે હાલી. એ હાલો ડોસી હાલો દ્વારકા ઘણું આગું છે, આ પગ ઉપર બીજી દ્વારકા પહોંચું. એ ડોસી નું હાલો હાલો કહું છું હાલો. જન્મ જન્મ થી જે દેવ ની હું પૂજા કરી રહી છું એ તું જ છે. દુર્ગા,
દેવ કહી અને માનવ નું અપમાન. માનવી કદી દેવ બની શકતો જ નથી. પણ હું તો તને દેવ માની ચૂકી છું. ભલે દેવ મારાથી રૂઠ્યો રહે, પણ પૂજા કરવામાં હું કઈ પાછી નહીં પડું. દુર્ગા, એટલું યાદ રાખજે કે પૂજા કરનારો હંમેશા પસ્તાતો જ હોય છે. પૂજા કરનારને ક્યારેય પસ્તાવો કરવો પડતો નથી. ગોરખ, જો માનવી જો પથ્થરને પ્રભુ માનીને એની પૂજા કરે તો પાણામાં પણ પ્રભુને પ્રગટ થવું પડે છે. દુર્ગા, તારી આ ગાંડા ખેલા જેવી વાત કદીય પૂરી થવાની નથી અને મને એના જવાબ ચડતા નથી. ક્યાં જાય, હું તારા મોઢેથી જવાબ લઈને જ જમીશ. ને જો મારો પ્રેમ સાચો હશે તો એક ને એક દિવસ એ જરૂર રંગ લાવશે. દુર્ગા, એ રંગ વિયોગનો હશે. હંમેશા પ્રેમ કરનારા વિયોગની આગમાં બળતા જ હોય છે. ને એ વિયોગ પછી એક દી એવો આવશે જ્યારે સંજોગોનો મેહુલિયો વરસતો હશે. તેદી તારી આ દુર્ગા ધન્ય થઈ જશે. ગોરખ, ધન્ય થઈ જશે. ગોરખ, સુધારવો હોય તો ભેદદારી ને વચને બંધા. જેદી તારા પુત્રને પાછો લેવા આવું તેદી એક પલનું મોડું કર્યા વિના પુત્ર મને સોંપી દેજે. એક પલનું મોડું કર્યા વિના પુત્ર મને સોંપી દેજે. મારું જીવ જાય પણ જીવથી અટકેરા મારા ગોરખને હું પાછો નહીં સોંપું. એ મહાત્મા આવશે તો હું એને ઓળખવાની ના પાડીશ. પણ ગોરખ પોતે ચાલતો થશે તો ડરી ગઈ. એક માળક છે સરસ્વતી, સાધુની વાતમાં ભરમાઈને ગોરખ ભગવા પહેરે એ પહેલા તું એને ભોગ વિલાસની ભૂલ ભૂલામણીમાં ભૂલો પાડી દે. ગોરખને પરણાવી દે સરસ્વતી, નહીં તો એ ચાલતો થશે. એ ચાલતો થશે સરસ્વતી, એ ચાલતો થશે. માં, માં, શું થયું માં? બેટા ગોરખ, તું મને છોડીને ક્યારે તો નહીં જાય ને? માં, તને કોઈ ખરાબ શમણું આવ્યું છે. તને છોડીને ક્યાંય નહીં જાઉં માં. નહીં જાય ને? તું ખા મારા સબ. મારે માથે હાથ મૂકીને કે તું મને છોડીને ક્યાં નહીં જાય? કે માં, તારા માથા પર હાથ મૂકી અને સોગંદ ખાઉં છું. તને છોડીને ક્યાંય નહીં જાઉં માં. બસ હવે તારા અહીંયા ટાઢક થઈ સુઈ જા માં, આરામ કર. બેસ બેટા, મને એક વાતનો જવાબ દે. શું માં? તને દુર્ગા ગમે છે ને બેટા? માં, એક ને એક વાત તું મને શા માટે વારે વારે પૂછા કરે છે? એ માટે કે તું હા પાડ તો દુર્ગાને સાથે તારું સગપણ હું પાકું કરી લઉં. બહુ તાવડી છો માં તું. દિવસોના ક્યાં દુકાળ છે અને મારા બાપા બારગામ ગયા છે, એ પાછા આવે. ક્યાં ના પાડવાના છે? તું જવાબ દે ખા મારા સમ. માં, પાછો તે મને સોગંદની સાંકળેથી બાંધી લીધો. માં, મોઢેથી કહું છું માં, અને સાચે મને નાનપણ સાંભળ. માં, તું મને એક હોંકારો દે તો મારા 32 કોઠે દીવા થાય છે. માં, તારું દિલ હું નહીં દુખું. માં, તને જેમ ઠીક લાગે એમ કર. માં, તને જેમ ઠીક લાગે એમ કર. હું કાલે જ દુર્ગાની માને વાત કરીશ. તમે તો અમારા હૈયાની વાત તમારે હોઠે લાવ્યા છો બેન, તો આ સગપણ પાકું ને? હા હા, ગોરખ જેવો જમાય અમને ક્યાં મળવાનો હતો. ને દુર્ગા દીકરી અમારે આંગણે વહુથી ને આવે એવા શમણા હું વર્ષોથી જોઉં છું. બસ ત્યારે આવતી આઠમે સારું ચગડિયું જોઈ અને સગપણની વિધિ પતાવી દઈએ.
કોણ જાને કેમ આજે મને બહુ શરમાવવાનું મન થાય છે, તારી સાથે વાત કરતા પણ બહુ શરમ આવે છે। તારી સામે નજરથી નજર મેળવવા જાઉં છું ને તો મારા પોપચા શરમના ભારથી ઢળી પડે છે। એ આવું કેમ થતું હશે? તારી પાસે શરમાવું એ નહીં ચાલે। જો સાંભળ, પરણ્યાની પહેલી રાતે ઓરડામાં, એટલે આપણા ઓરડામાં તું દાખલ થજે ને પછી અંદરથી બારણું બંધ કરજે, મે સાકળ દેજે। હું ઢોલિયા પર શણગારેલી ઢીંગલીની જેમ બેઠી હોઈશ ને તું ધીમે 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 મારી પાસે આવજે ને પછી મારું ઘૂમટું ઉપર કરજે। હું શરમાઈને માથું ઢાળી દઈશ ને તું મારી હડપ પછી ઝાલી મારું મોં ઉપર કરજે ને મને પરણ્યાની પહેલી રાતે જ ખુલશે। આજે ગોરખ ને દુર્ગા ના હક પણ થાય છે, ગોરખ તૈયાર નથી તો એની માં પરાણે હક પણ કરે છે, અને હું આ તલ પાપડ છું તો તારી માં તૈયાર નથી। શામળા રો નહીં, લગ્ન કરવાની ના પાડી છે ને, પણ આપણને મળતા થોડા જ રોકે છે। અરે પણ એમ થાલા મળીએ એમાં શું મોજ, પરણીને તલતાર માંડીએ તો મોજ આવે, પણ તારી માં કહે છે કે હવે મને ચાર ધામની જાત્રા કરાવ। તો કરાવને જાત્રા? કરાવને જાત્રા? અરે તારી ડોતીને જાત્રા કરવા લઈ જાઉં ચાર ધામની, ત્યાં સુધી માં તો હું ડો થઈ જાઉં। તો એના કરતા બાવો થઈ જા। બાવો? હા, ને સાંભળ, તારી વાત તો સાચી છે, અમે લગ્ન નો ખર્ચો કરવાની તેવડ તો રહી નથી, એટલે બાવો બનીને જ તને લઈ જાઉં। હાલા નિરંજન, અરે ગંગા માસી તારા ક્યાં ગયા તમે? ચાલો એક એક ખાર ઉપાડી લો, માથે લુગડું ઢાકો કે કોઈને નજર ના લાગે। હા એ તો બધું બરાબર છે, તમે અહીંયા શું કરો છો? મારા દીકરાના સપ્પણ નું મુહૂર્ત સાચવાનું છે, તમે તૈયાર નથી? ચાલો મૂળું થાય છે। આખરે તે ગોરખ ને ફસાયો ખરો દુર્ગા? ફસાયો શેનો? એમ કે મારી પૂજા ફળી ને પાણામાં પ્રભુ પ્રગટ્યા, અને દુર્ગા પાણ્યા પછી તું રોજ એની પૂજા કરજે વા ધોકે ધોકે। ગોરના નીચે શું ખીખી કરો છો? પણ જે એ લોકો કેમ નથી ખાણા? અરે આવતા જ હશે, બિચારા બળદિયા ને હાલતા વાર લાગે ને। થપ્પડ માં વળી બળદિયા ક્યાં થયા? લે બિચારા ગાડું ભરીને લુગડા ને દાગીના હોય એટલે વજન હારે હાલતા વાર તો લાગી ને। પણ દુર્ગા તું એ તારી સાસુ ને ગાડો ભરીને દીકરા દેજે હા। હે પ્રભુ, તું તો જાણે છે કે આ સંસાર મને અસાર લાગે છે। ભગવાન, નથી મારે આ સગપણ કે લગ્નના બંધનમાં બંધાવ, કે નથી હું આશા ભરેલી મારી માનું કયું કચવી શકતો। તું જ કંઈક મારક કાઢ, તું જ કંઈક મારક કાઢ પ્રભુ। હું મારી અમાનત પાછી લેવા આવ્યો છું। નહીં જોગીરાજ, નહીં, તારું વાંજિયામણું ટાળવા મેં તને દીકરો દીધો હતો। એને માંગુ ત્યારે પાછો આપવા તું વચન થી બંધાય છો, અને તે તારા સૌભાગ્યના સોગંદ પણ ખાધા હતા।
સાચી વાત છે જોગીરાજ, પણ મારો દીકરો હજુ કુમળું ફૂલ છે, કઠોર તપસ્યા માટે એની ઉંમર નથી. મારે હજુ એને પરણાવવું છે, એના બાળકોને રમાડવાને મારે હૈયે હોશ છે. માના હોશ ભર્યા હૈયાને કચેડીને તમે એને લઈ જશો? મૈયા, માયાના તાણાવાણા ક્યારેક એવા મજબૂત બંધન બની જાય છે કે એમાંથી મુક્ત થવું મુશ્કેલ છે. ગોરખ કોઈ સામાન્ય માણસ નથી, ગોરખ એક શક્તિ છે. પણ મહારાજ, તારી પાસે રહેશે તો એ સંસારમાં ખોઈ જશે, પણ મારી સાથે આવશે તો એને જગત જાણશે. માટે મૈયા, મારી અમાનત મને પાછી આપ. નહીં જોગીરાજ, નહીં. કહું તો મો માંગુ ધન આપો, હીરા જવેરાત આપો, આ હવેલી આપો. મારું સર્વસ્વ તમારા ચરણોમાં ધરવા તૈયાર છું. મૈયા, હું તમારું ભિક્ષાપાત્ર એ રીતે ભરી દઈશ કે તમારે ભિક્ષા માટે ભટકવું નહીં પડે. સાધુને લક્ષ્મીની લાલચ આપે છે મૈયા. આજો, આવા સોનાના ટુકડા તો રોજ સાધુને ઠેવે ચડે છે. જીદ ન કર મૈયા, આપેલું વચન પાળ, ગોરખને સોંપી દે. જોગીરાજ, તમે જીત કરશો તો હું મારું જીવ દઈશ, ને તમારો જોગ લાજશે. મૈયા, જ્યાં સુધી મારી અમાનત પાછી આપવાનો નિર્ણય નહીં લે, ત્યાં સુધી અહીંથી એક ડગલું પણ આગળ વધી શકે છે. હા, રાખને જાઉં છું, ગામને ચોરે તારી વાટ જોઈશ, મારી અમાનત લઈને જઈશ, અને તારે હાથે અનાથ. પુત્રને પાછો સોંપવા તું મહાત્મા સાથે વચન બંધાણી હતી, તારા સૌભાગ્યના સમ ખાતા હતા, ને આ વાત મારાથી સંતાડી. સ્વામી, હું મને એ વાતનું જરાય દુઃખ નથી. અરે, તને પુત્ર મળતો હોય તો મને મારું મોત પણ કબૂલ છે. સ્વામી, સરસ્વતી, પુત્રને પાછો ન સોંપવાની તારી જીતને કારણે કદાચ તું એક દિવસ પુત્રને પતિ દેવ કોઈશ. નહીં નહીં, એવું ના બોલો, એવું ના બોલો. સરસ્વતી, જે મહાત્મા ચપટી ધૂળમાંથી સંતાન આપી શકે છે, જે મહાત્મા પાણીની અંજલી છાંટીને આગ પ્રગટાવી શકે છે, એ મહાત્માની શક્તિઓને ઓળખ, સોંપી દે ગોરખને. નહીં નહીં, હું નહીં સોંપું ગોરખને, હું નહીં સોંપું. મેં આ સત્પણ પણ નહીં અટકાવવા દઉં. અરે પણ સરસ્વતી, હા, હું ભલે અહીંથી એક ડગલું પણ આગળ ના વધી શકું, પણ તમે તો જઈ શકો છો. તમે જાઓ, ને દઈ આવો સકપણનું શ્રીફળ. જાઓ, તમે મારા સામ જાઓ, જાઓ. અરે જમના, ઓ જમના, જમના. અરે કહું છું, આ લોકો હજી સુધી આવ્યા નહીં, મને તો એમની ચિંતા થયા કરે છે, રસ્તામાં ક્યાં રોકાયા છે. અરે સકપણનું શુભ ચોગડ્યું ક્યાંક આવશે. તમે આમ ચિંતા કરી કરીને નકામી તબિયત ખરાબ કરશો. અરે પણ હજી સુધી આવ્યા નહીં. આલક નિરંજન, લો આવી ગયા. આવો 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 ભાઈ આવો. અમે તો તમારી કાગલે ડોળે વાટ જોતા હતા અને ચિંતા કરતા હતા, કદાચ લગ્નનું શુભ ચોગડિયું પૂછે છે. સગપણ માટે આ ચોગડિયું શુભ નથી, એટલે ગોરખ અમારું સંતાન નથી, એક મહાત્માની અમાનત છે. એ સંસારી થવા નથી સર્જાયો, સાધુ થવા સર્જાયો છે. લગ્ન પછી જો એ સાધુ થાય
દુર્ગા દીકરીનો જીવ દરરો રહે એટલે એટલે હું આ સકપણની ના પાડવા આવ્યો છું. સરસ્વતી, આગની સાથે રમત નરમ સરસ્વતી, જોગીની શક્તિને ઓળખ, સોંપી દે ગોરખને. નહીં, આગના રતનને હું આગથી જુદો નહીં કરું. એ ન ભૂલ સરસ્વતી, ગોરખને પાછો સોંપી દેવા માટે તે તારા સૌભાગ્યના સમ ખાધા હતા. હા હા, ખાધા હતા, પણ ને હવે પાછો નહીં સોંપી તો તારા કપાળમાંનો સૌભાગ્યનો ચાંદલો સદાને માટે ભૂસાઈ જશે. આંગણે પુત્રનું માંડવું બાંધીશ એ પહેલા તો તારા પતિનો મોત થશે. નહીં નહીં, આંગણામાં મંગલ ગીતો નહીં ગવાય, મરસિયા ગવાશે. નહીં નહીં, પુત્રને રાખવા જઈશ તો પતિ ખોઈશ. તને કોણ જોઈએ છે, પતિ કે પુત્ર? પતિ કે પુત્ર? પતિ કે પુત્ર? હું બેહું રાખીશ, સમજી? જા, ચાલી જા, અહીંયાથી ચાલી જા, ચાલી જા. માં, ચાલી જા, ચાલી જા અહીંયાથી, ચાલી જા. માં, શું થયું છે? બેટા, બેટા તું એમ કેમ છે ને? હા માં. તું ક્યાં હતો અત્યાર સુધી? મંદિરે માં. મને એમ કે પેલા મહાત્મા તને લઈ ગયા. મહાત્મા? હા બેટા, માં તને સંસારી બનાવવા માંગે છે અને મહાત્મા સાધુ. સાધુ? મને શા માટે માં? કારણ કે મારું વાંજ્યા મેણું દૂર કરવા એણે જ મને ભભૂત આપી હતી ને મારા સૌભાગ્યના સમ દઈને એને મારી પાસેથી વચન લીધું હતું કે જ્યારે એ લેવા આવશે ત્યારે હું તને પાછો સોંપી દઈશ. આજે મને સમજાય છે કે મૂર્તિમાં મને શેનો સાથ સંભળાતો હતો. માં, મારા હૈયામાં રાત અને દિવસ અલખનો નાદ શા માટે સંભળાતો હતો? માં, માં મને ભગવું લુગડું કેમ ગમે છે? આ સંસારમાં મારું મન કેમ લાગતું નથી? માં, એ બધું તારો ભ્રમ હતો દીકરા. ભ્રમ તો આ છે માં, આ સંસાર ભ્રમ છે, આ સંસારની મોહ માયા ભ્રમ છે દીકરા. માં, હવે હું તારો દીકરો નથી, હું તો મારા ગુરુની અમાનત છું. માં, તે એ અમાનત સોંપવાની ના પાડી. માં, જેણે તારો ખાલી ખોળો ભર્યો એને તે ખાલી હાથે પાછો વળ્યો? માં, નહીં માં, નહીં. ક્યાં જાય છે દીકરા? માં, તે કરેલી ભૂલ સુધારવા મારી જાતને મારા ગુરુને સોંપવા જાઉં છું. માં, ના જા દીકરા, ના જા. મને જવા દે માં. તને મારા સમ. માં, માં તને ખબર છે કે હું તારા સમ તોડી શકતો નથી, હું તારું મન દુખાવી શકતો નથી. માં, નહીં જાઉં. માં, દીકરા કોરેક. અલગ 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 અલગ. તને શું થાય છે દીકરા? મને મારા ગુરુનો અવાજ સંભળાય છે. મને જવા દે. માં, ના જા દીકરા. શા માટે નથી જવા દે? આ તારો દીકરો મોતને માર્ગે નથી જતો, મોક્ષને દ્વારે જાય છે. તું રાજી ખુશીથી સામે ચાલી અને મારા ગુરુને એની અમાનત પાછી સોંપી દે. ના જા દીકરા. અલાક નિરંજન આદેશ. એ મહાત્માને અમાનત છે દીકરી, એને હું કઈ રીતે રોકું? ગોરખ પર મારો કોઈ અધિકાર નથી. જે મહાત્મા એને વર્ષો સુધી જોયા નથી એનો શું અધિકાર છે? ચાટી હું સમજી નહીં તે. ગોરખ જો
આવી ગયો પણ હા ગુરુજી મહારાજ તમે જીત્યા હું હારી લ્યો તમારી અમાનત સ્વીકાર કરો દીકરા નહી ગોરખ પર મારા જેવા કોઈ નો અધિકાર નથી ગોરખ મારો છે મૈયા કોણ છે તું હું એ છું જેના ફંડ પર આજે ગોરખના નામની ચૂંટણી પડવાની હતી ગોરખ સંસારી થવાની સાધુ થવા સર્જાયો છે મૈયા સંસારી પણ ધારે તો પ્રભુ પ્રાપ્ત કરી શકે છે ને તમારા દેવ દેવીઓ પણ સંસારી છે અમારી પ્રીત ને કચડી તમે પ્રભુ નહીં પ્રાપ્ત કરી શકો દુર્ગા મારા અંતરમાં અલખનો નાદ જાગી ચૂક્યો છે હવે જો હું પાછો વળું તો મારો મન ખોલાજે મારા હૈયાના હેતને તરછોડી અંગે ભભૂત લગાડીશ તારો મન કો સુધરવાના નથી ગોરખ દીકરી મારા નિશાસા તને અલખને ઓટલે આરાધના નહીં કરવા દે અલખના ઓટલે મારા ગુરુજીની છાયા મારા રખો પાકરશ તું જા ચાલ પોતા તારા ગુરુ સાથે તમે પોતે કોઈ કામણકારી સ્ત્રીના મોહમાં આવી તમારું અંજામ ઉતારશો ત્યારે તમને ખાતરી થશે એટલો તમારો પ્રભુ સાચો છે આદેશ ગુરુદેવ આદેશ ચાલ વર્ષ ગોર આગળ વધતા પહેલા મને એક વચન દેતો જા દીકરા કે મારી અંત ઘડીએ તું આવીશ મને ગંગા જળ આપો ને મને દેન દેવા આવીશ દે જરૂર આવશે મૈયા અલગ નિરંજન આદેશ તો જોગી રે ક્યાંથી આવ્યો બાજી રે
अलाख निरंजन। अरे तमे कई नहीं बा भिक्षा दऊ छु समझूड़ी आ तो करे छे भिक्षा दऊ छु रेवाड़े रेवाड़े ना देवाय। अरे आमने दीधेलो सीधू द्वारकाधीश ने पहुंचे का जोगी महाराज अलाख निरंजन અને દ્વારકાધીશ મારા મને ભી થાય અને હું એને સાળી મારા ઘરનું એને ના ખપે। અરે મે થોડા ચપટી લોટ લેને કુ આયા હું મે તો તેરી લડકી કુ લે જને કુ આયા છું। મારા રોયા બાવા સમજુ કઈ મને ગામમાંથી નથી જડી મે એને જન્મ દીધો છે 9 મહિના પેટમાં રાખી છે। ખોટી વાત છે તેરે પેટમે આવડી નાનકડી વાત નહીં ટકતી હે તો આવડી મોટી લકડી નહીં લડકી 9 મહિના કેતે ટકી હોગી सीधी रीते उसको मेरे साथ भेज दे नहीं तर सो नहीं तर मैं तेरे को ले जाऊंगा और बावी बनाऊंगा। तू मने बावी बनावी सेम हां तू मने बावी बनावी सेम हां तो आल हां हूं जाते तारी भेळी आऊ छु अने आपड़े बे भेळा थई ने साथे ज गुगरा वगा चल ओ पण પછી તારી લડકી કા કે હોગા હવે એને તો સામડા હાળે પરણાવવાની છે તો પરણાવતી કાઈ કુ નહીં ઉસને તેરે કુ જાત્રા કરવાય तू पाछी आई तो अभी तक शादी नहीं बनाई काल आज शादी बनावी ना नहीं तो मैं तेरी लड़की को लेके जाता हूँ। लड़की को लेके जाएगा बाबा तेरा बाप नु राज छे मारी साथे दादागिरी करी छे ने तो तारी दाढ़ी केजी लई आ तो दाढ़ी तेरे बाप की है सु बोलो हां बोलो मारा बाप नी सामे जाए ले ओ सांबड़ा तू एक तो मारे खर्चे यात्रा करावी હવે લગ્ન નો ખર્ચ ને થાય એટલે બાવો થઈને બૈરી લેવા આવ્યો છું। બાવો થઈને બૈરી લેવા નીકળ્યો? અરે એકવાર બૈરી ભેળો થા આફૂળો બાવો થઈ જઈ। હા તે એ વાત મને મંજૂર છે પણ તમે તો ખાટલો છોડતાય નથી ને મરતાય નથી। મારા રોયા શું બોલે તો? અરે ભાઈ લગ્ન નતી કરી દેતા એટલે બોલાઈ જવાય છે। કરાવીશ કરાવીશ હે આ તો તું મારા વાર જેવો તકલાદી નીકળે ને અધવત થી મરી જાય તો મારી સમજુ બિચારે વિધવા થાય ને એટલે રાહ જોઉં છું। આ તો 25-50 વર્ષ સુધી તું મરી નહીં જાય ટકી રહીશ તો પછી તારા રે સમજુ ના લગન કરાવી। ઓહો હો હો 25-50 વર્ષ પછી સમજુ આ તો તારે ને મારે ભૌ ભૌ ની વાટ જોવી પડશે પણ કાઈ વાંધો નહીં હું ને મારી સમજુ ભૌ ભૌ સુધી એકબીજાની વાટ જોશ લાવ સમજુ તારી ભિક્ષા ની ભસ્મ મારા કપાળે ચોપડી દઉં જાય સમજુ અને એની માં। દીકરા હાલ બેટા થોડું ખાઈ લે મને ભૂખ નથી માં આમ દાણા હારી દુશ્મની કરીશ તો કંચન જેવી કાયા કંતાઈ જશે। માં મુજા ભાગની ની કાય તો એક કેદખાનો છે એમાં ફસાયેલો જીવ છૂટવા માથે છે વલખા મારે છે છતાંય નથી એ છૂટી શકતો નથી મોં તેની મદદે આવતો। આવું ન બોલ દીકરી ગોરખે તો ભગવા વસ્ત્રો વાલા કર્યા એની પાછળ ક્યાં સુધી આંસુ સારીશ? આંસુ તો આંખીઓનો આંસુ પાલવ છે માં ગોરખની વિદાયનો અવસર ઉજવે છે। અવસર તો આ અમને આવશે દીકરી હવે તારા લગ્નનો। માં મારા ભાગમાં જો લગ્ન લખાયું હોત તો ગોરખે વૈરાગની વાટ ન ભાળી હોત। દીકરી થવાનું હતું તે થઈ ગયું સપનાની જેમ ભૂલી જાય બધું। મેં તારા મા બાપનો વિચાર કર તું ખાતી નથી ને ધાન અમારે ગળે ઉતરતું નથી તું પરણવાની ના કે છે ને અમને થાય છે કે ક્યારેક મોત આવે માં શું ઈચ્છે છે તારું માંડવો કે અમારા મોત? માં હા બેટા હા પાડી દે અમારે ખાતર લગ્ન કરીને નહીં હું સુખી થઈ શકું કે ન કોઈને સુખી કરી શકું છતાંય તમે ઈચ્છો છો તો હું લગ્ન કરવા તૈયાર છું। દીકરે મારા લગ્ન લેવાશે આંગણે માંડવો બંધાશે સાજન માજન આવશે કંસાર જમણ થાશે તેથી તેની તારી આ દીકરી રખવાલો કરશે
માવતર ને કાંધે ચડી કાયમ માટે ફિદા લેશે. બેટા, આ જગમાંથી, આ ઘરમાંથી. મારો દીકરો હજી ના આવ્યો. માં, મુકોલ માં દવા પી લે. ગોરખ, મારો દીકરો. દીકરી, વૈદરાજી તો આશા મૂકી દીધી છે, પણ આનું ખોળિયું ટકી રહ્યું છે. એક દિવસ દીકરો આવશે અને આધારે તારી ચાકરીને કારણે તારું આ ઋણ અમે કઈ રીતે ચૂકવશો? દીકરી, ક્યારે ચૂકવશો? કઈ રીતે? ગોરખ, જા બેટા, તું પણ ભોજન કરી લે. ના ગુરુદેવ, જ્યાં સુધી આપ ભોજન ન કરી લો ત્યાં સુધી ન જમવાનું મેં વ્રત લીધું છે. તારા ગુરુમાં એટલી બધી અટલ શ્રદ્ધા છે તને? શ્રદ્ધા ન હોત તો ગુરુદેવ, આ માયાવી સંસારની માયા પાણીના પરપોટાની જેમ મારા મનમાંથી એકદમ ફૂટી ન જાય. વાહ, સરસ, બહુ સરસ. વડા ખાઈને ચિત્ત પ્રસન્ન થયું. ગોરખ, જા ગામમાં જઈને બીજા વડા લઈ આવ. જેવી આજ્ઞા ગુરુદેવ. તારા હાથના બનાવેલા વડા મારા ગુરુને ખૂબ ભાવ્યા. થોડા વધારે આપ, દયા કર માં. દયા તો ડાકરને ખાય, ખાવાનું કઈ મફતમાં નથી આવતું. આવું ન બોલ માં, મારા ગુરુ તારું કલ્યાણ કરશે. તારો ગુરુ એવો તો કયો મોટો ભગવાન છે? મૈયા, મારા ગુરુ મારા માટે તો ભગવાન કરતા વિશેષ છે. તારા માટે ભગવાન કરતા વિશેષ હોય તો વડાના બદલામાં તું મને શું આપીશ? બોલ મૈયા. મારા ગુરુના નામ પર મારા પ્રાણ માગીશ તો એ પણ હું આપીશ. તારો પ્રાણ લઈ મારે કયા ભાવ છૂટવાનું? જો તારા ગુરુ પર તને બહુ પ્રેમ હોય તો વડાના બદલે મને એક આંખ આપ. બસ માં, માગી માગીને એક આંખ જ માગી? અરે, મારા ગુરુના નામ પર પ્રાણ માગ્યો હોત તો પ્રાણ પણ હું આપત. લે માં, ઝટ કર, મારા ગુરુદેવ મારી વાટ જોતા હશે. નહીં માં, મને ભિક્ષા લઈને પાવન કર, મારા ગુરુદેવ તારું કલ્યાણ કરશે. ગુરુદેવ, ગુરુદેવ વડા આરોગો, વડા આરોગો ગુરુદેવ. ના, તું આરોગ્ય લે. ગુરુદેવ, મારી ભૂખ તો આપની સેવામાં તૃપ્ત થઈ જાય છે. સર્વજ્ઞ છું તો પછી તે મોં કેમ ફેરવી લીધું? ગુરુદેવ, તારી આંખો ને શું થયું? મામૂલી વડાના માટે તે તારી આંખ આપી દીધી અને મને એનો અણસાર પણ થવા દીધો નહીં. ગુરુદેવ, આંખ તો શું, આપની સેવા મારા પ્રાણ અર્પણ કરવા પડે તો પણ હું આપું. હાલ નિરંજન. આંખ ખોલ બેટા ગોરખ. ગુરુ આપની રે રે અરે જન ગોવિંદ દિયો.
बताए गोविंद दियो बताए। उठवत्स आजो तारी सामे सकल ब्रह्मांड ना सर्जनार उभा छे अने तू मारे पगे पड़े छे। आओ अवसर फरी फरी आवतो नथी, आओ एमनो चरण स्पर्श कर। ना गुरुदेव, आपना चरण कमल पासे त्रिलोकना नाथ नी कोई कीमत नथी। बेटा गोरख, तू नाथ पंथ नी परीक्षा माथी पार उतर्यो छु, आती हूं तने मंत्र तंत्र रिद्धि सिद्धि अने वेश परिवर्तन नी तमाम प्रकार नी सिद्धियो हूं तने आपू छु, परंतु आ सिद्धियों नो उपयोग तो सन्मार्गे करजे। आ लाख निरंजन आदेश। गोरख, मारा गोरख आवे, मारा दीकरो आवे, मारा मारा गोरख। ए आवशे, एक दिन जरूर आवशे, ए वचने बंधाणो छे। ए वचने बंधाणो छे, पण ए आवे ते पहेला मने मौत आवे, तू मारा मरता ने बाळता ने મારી આંખો ખોલી રાખજો કે હું એને જોઈ શકું। એવું ના બોલ માં, હું થોડું જમવાનું લઈ આવું, તું જમી લે। મારે ખાવું નથી, મારે ખાવું। માં, આમ અન્ન જેલ અખરાજ કરવાથી કઈલા પાછા નથી આવતા, તું ખાઈ લે, તને મારા સા। દીકરી, દીકરી તું પારકી જરી, ને અમે તારા અપરાધી, તું આવી સેવા કા કરે। માણવો ભલે ન બંધાનો, ફેરા ભલે ન ફર્યા, તું હું આ ઘરની બહુ છું માં, હું પારકી નથી। દુર્ગા, દુર્ગા ભેગ ગોરખે નથી લીધો, તે લીધો દીકરી, તે લીધો। ગોરખ, વાત નહીં બેટા, વચન। તારી બાને મેં આપેલું વચન। કઈ માં, કોની માં? આ માયાવી સંસારના સંબંધો તો તેદીથી જ તોડી નાખ્યા છે, જ્યારથી આપનું શરણ સ્વીકાર્યું છે। શરણ સ્વીકાર્યું છે તો જા, છેલ્લા શ્વાસ લેતી તારી માને ગંગાજળ આપ્યા। હા લાખ નિરંજન આલે, તારી માના આત્માને શાંતિ મળશે, મોક્ષ મળશે। હાલાક નિરંજન આદેશ ગુરુદેવ। માં, માં, માં તારી આશા ભરી માં, તારો દીકરો આવે છે, ગોરખ આવે છે માં। મારા ગોરખ, હા માં, મારા ગોરખ, ક્યાં છે મારા ગોરખ, ક્યાં છે? મિયા, તું આવ્યો, મારા લાડ, તારી વાડ જોવા માં, મેં મોત ને પણ રોકી રાખ્યો છું। હવે છેલ્લી વાર તારી જ રાહ જોતી હતી બેટા, તારી જ રાહ જોતી હતી। અરે છોડ પલમાં સંસાર વ્યવહાર,
હા જોગી, એક વાર રજ કરવા આવી છું, આવી જોગમીને પણ મુક્ત કરતો જા, જગતની માયા સાથેનો છેલ્લો તાટણો પણ તોડતો જા. મૈયા, સંસારની કેડી કોઈનો સથવારો ઝંકે છે, ને તારા વૈરાગની કેડી તો એટલી સાંકડી છે કે એની પર એકલા જ આગળ વધવું પડે છે. આપણા મન ભલે નોખા પડ્યા વૈરાગી, પણ મારું મન તો તારાથી નોખું નથી પડ્યું. મૈયા, તું કૃષ્ણ હતો ત્યારે તારી આ રાધાને ભૂલીને મથુરામાં વાસ કર્યો, તે લક્ષ્મણ જતી થઈ ભાઈની પાછળ વનવાસ સ્વીકાર્યો, ત્યારે તારી આ ઉર્મિલા આંસુ સાડતી હતી, તે ગોરખ થઈ ગુરુનો સંગ કર્યો. અરે યુગો યુગોથી હું તને પ્રીત કરતી આવી છું, ને તું તું મને વિરહ દેતો આવ્યો છે. હવે આ વિરહમાંથી મને મુક્ત કરતો જા ગોરખ, મુક્ત કરતો જા. જીવન મરણ તો પ્રભુના હાથમાં છે મૈયા, મારા હાથ મૂકવાથી તને મુક્તિ મળે એટલી શક્તિ મારામાં નથી. જે શક્તિ સાધુમાં નથી હોતી એ સતીમાં હોય છે વૈરાગી. મેં મન વચનથી તને પતિ માન્યો છે, જો હું સાચી સતી હોઈશ તો તારો હાથ અડતા જ મારો આ દેહ પ્રાગની ઢગલીથી તારા ચરણોમાં પડશે. મૈયા, જીવતા જીતો તને અંગે નાડી, પણ મારી એક છેલ્લી અરજ છે, મારી બભૂત તારા અંગે લગાડતો જજે. મુખ હાથમાંથી વેરાગી, મને મુક્ત કરતો જા, મને મુક્ત કરતો જા. અલાક નિરંજન. નાથપંથી મચેન્દ્રનાથને પ્રણામ. પ્રણામ બજરંગબલી, અહીં આવવાનું કષ્ટ કેમ કર્યું આપે? કામરુ દેશની ત્રિયારાજની મહારાણી સ્વર્ગમાંથી શાપિત થઈ પૃથ્વી પર આવી છે, એનો શાપ દૂર કરો પ્રભુ. આપ તો સ્વયં શક્તિશાળી છો, એક માનુનીને મુક્ત નથી કરી શકતા. યોગીરાજ, એની મુક્તિ મારા હાથમાં નથી. તો પછી એનું નિવારણ શું? નિવારણ માટે તો નાથજીના ચરણે આવ્યો છું. આપ તો દિવ્ય શક્તિશાળી છો, મારી લાજ રાખવા આપ તિલોત્તમાના ત્રિયારાજમાં પધારો. મહાબલી, જો હું ત્રિયારાજમાં જાઉં તો મારી સાધના, મારી તપશ્ચરા પર કલંક લાગે, મારો યોગ લાજે. યોગીરાજ, આપ તો મહાયોગી છો, આપની શક્તિઓ આગળ એની શક્તિ કોઈ વિસાતમાં નથી, છતાં આપ એનાથી ડરી જતા હો તો આપની ઈચ્છા. યોગીરાજ, એક દિવસ તમે પોતે કોઈ કામણગારી સ્ત્રીને મોહમાં આવી તમારો આ જોગ ઉતારશો, ત્યારે તમને ખાતરી થશે કે જેટલો તમારો પ્રભુ સાચો છે એટલી જ મારી પીઠ સાચી છે. બજરંગબલી, જો મારા યોગની શક્તિઓથી તમારી મુક્તિ થતી હોય અને તિલોત્તમાનો પણ ઉદ્ધાર થતો હોય તો હું ત્રિયારાજમાં જવા તૈયાર છું. જય શ્રી રામ. અલખ નિરંજન. ગોરખનાથ, ગોરખનાથ, ઉભરિયો, 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 આગળ યોગ્ય, મારે પણ તમારી સાથે આવું છે, મને તમારી ભેગો લઈ જાઓ, મારે તમારા જેવા જ ભગવા પહેરવા છે, મારે માવા થઈ જવું છે. ભલે ભાઈ, પ્રભુનો પંથ તો સૌને માટે ખુલ્લો છે. આલાખ નિરંજન. આદેશ. આલાખ નિરંજન. આદેશ. ઉભરિયો, ગોરખનાથ એમને ન લઈ જતા. શામળા, તું જઈશ તો હું કૂવો ગોઝારો કરીશ, અને તું મને રોકીશ તો હું દરિયો ગોઝારો કરીશ, તો હું છાપેથી કૂદકો મારીશ, તો હું પહાડની ટોચ ઉપરથી હેઠો પડીશ. પણ શા કારણે ભાઈ? અરે આની મહાકાય માં મને ઘૂઘરા બાંધ્યા વગર તને આજ પરણાવી તને કાલ પરણાવી એમ કહીને નચાવ્યા કરે છે, એના કરતા તો ઘૂઘરા બાંધવા સારા.
શામળા સાંભળો તો ખરા, અરે તને જન્મ લેવા માટે જગતમાં જડી જડીને આજમાં જડી, અને મને પ્રેમ કરવા માટે જગતમાં જડી જડીને તું જ જડી. મને તો લાગે છે કે તારી માં જીવતી છે ને ત્યાં લગી હું બાયડી ભેગો નહીં થઈ શકું, એના કરતા બાવો જ થઈ જાઉં. પણ શામળા, હવે મને રોકીજ ને, હવે મને રોકીજ ને તો હું આપઘાત કરીશ. તો ચાલ હું પણ તારી સાથે આપઘાત કરીશ. ના ના દીકરી, તારે શા માટે આપઘાત કરવો જોઈએ? આપઘાત કરે ને તારા દુશ્મન. હવે તમે જ મારા દુશ્મન છો, પણ જમરાજના ચોપડામાં તમારું ક્યાંય ઠામ ઠેકાણું નથી. એમ ને બોલ મારા રોયા, હું લગ્ન કરવા તૈયાર છું. એ તમે? હા તારા આની હારે. હા એમ તો તમે રોજ કયો છો, પણ લગ્ન ક્યાં કરી દ્યો છો? મારા રોયા, હું તો તમારા પ્રીતના પારખા કરતી હતી. આ દ્વારકાધીશની સાઈ ખરી ને? હા મોટા સગાના સગા. હા અને હવે મને ખાતરી થઈ ગઈ છે કે તમારી બંનેની પ્રીત સાચી છે. બસ હવે તો આજે ને આજે લગન. એમ તો પછી ફરી નહીં જાઉં ને, કારણ કે આ ગોરખનાથજી ફરી પાછા નહીં આવે. નહીં ફરું. હા તો પછી સીધાવો ગોરખનાથજી અને અમને આશીર્વાદ આપતા જાઓ કે અમારા બેયના ઘીરે પટારો ભરાય એટલા પુત્રો થાય. મારા ગુરુદેવ તમારી આશા પૂરી કરે. આલાખ નિરંજન આદેશ. જોગી મહારાજ, આપ પ્રભુ ભક્તિ ને ચાલનારા અમે પામજી, આપ પ્રકાશ અમે અંધકાર, આ સ્વયં પ્રકાશ અંધકાર ને આંગણે આવીને ઉભો, મારા રૂપ ને માનવા ભલ ભલા માંદાતા હોય પણ ભિક્ષા પાત્ર ધર્યું ને મોત ને વર્યા, અને આજે આપ ભિક્ષા પાત્ર લઈને પધાર્યા. મને મુક્ત કરવા? તું પોતે જ અત્યારે મારા બંધન માં છે, તું મને શું મુક્ત કરવાનો? મેં આ બંધન સ્વેચ્છાએ સ્વીકાર્યું છે તિલોત્તમા, બાકી હવાને કોણ બાંધી શકે છે? તું મારા બંધન માંથી બચી શકીશ જોગી, પણ મારા મરણ તોલ વાર થી આજ સુધી કોઈ પણ નથી બચ્યું. તિલોત્તમા, શસ્ત્રો મને મારી શકતા નથી, અગ્નિ મને બાળી શકતો નથી, સ્વયં યમરાજ પણ મૃત્યુ પહેલા મારી મરજી પૂછે છે. આ શક્તિ મેં ભક્તિથી મેળવી છે, ઘોર તપસ્યા પછી મેળવી છે. તિલોત્તમા, તું પણ પ્રભુમાં મન ભરો, તારા રૂપનો ઘમંડ છોડી દે, એ પ્રભુ હંમેશા તારે પડખે ઉભો રહેશે. ભક્તિ તપસ્યા? મારા નાજુક અંગોને કરડે એવા કપડા પહેરું? આ કિંમતે અલંકારોને બદલે દેહ પર ભભૂત લગાડું એ પણ પ્રભુ પ્રાપ્ત કરવા? મારા રૂપનું મોલ ઓછા આપવાની ભૂલ ના કર જોગી, આ રૂપને માનવા ભલ ભલા દેવ પણ પોતાનું દેવત્વ છોડવા તૈયાર છે. તિલોત્તમા, મોટા મોટા મહાત્માઓ પોતાનું તપ તોડવા તૈયાર છે, મારું સર્વસ્વ છોડીને મારે પ્રભુ પ્રાપ્ત નથી કરવા. જોગી જા, અવશ્ય જીશ, પણ તને મોહ માયાના બંધનમાંથી મુક્ત કર્યા પછી. એ પહેલા તું માયાના બંધનમાં ફસાઈ જઈશ, આ જોગ તને આકરો લાગશે. તિલોત્તમા, આ લડાઈ છે ભોગની અને જોગની, સ્ત્રીની અને શક્તિની. જોઈએ છે વિધાતાએ કોના ભાગ્યમાં વિજય લખ્યો છે. શસ્ત્રો મને મારી શકતા નથી, અગ્નિ મને બાળી શકતો નથી, અરે યમરાજ પણ મોત પહેલા મારી મરજી પૂછે છે. આ લડાઈ છે ભોગીની અને જોગીની, સ્ત્રીની અને શક્તિની. તિલોત્તમા, આજે તું હારી ગઈ, એક જોગીને વશ ન કરી શકી,
એને વશ કરવો સહેલું નથી, એ તપસ્વી છે. મેન કહે વિશ્વામિત્રનો તપ ભંગ કર્યો હતો પોતાના રૂપથી. ભગવાન ભોલાનાથ પણ વશ થયા હતા ભીલડીના રૂપથી. તું પણ આ જોગીને વશ કર, તારી કામનગારી કાયાથી, તારા રૂપથી. હા, એ જ કરીશ. જેને હું યુગો યુગોથી ચમકું છું તે આ જ પુરુષ છે. જોઉં છું મારા રૂપથી કેમ બચે છે. હવે હું છું અને જોગી છે. કંચન સિકાયા તારી રાખ મારોડાશે આ, કંચન સિકાયા તારી રાખ મારોડાશે રે. એ ઘડી જાશે ગરવાય બધો કાળ તેરી ત્રાડે. આમો ગોર મન ખો મેલી જાઉં એક દાડે, જાઉં એક દાડે. પૂછીને ઉધારા કોઈના કેટલા દિવાલે આ, પૂછીને ઉધારા કોઈના કેટલા દિવાલે રે. એ થોડીયું લીધું છે માગીને ભાડે. આમો ગોર મન ખો મેલી જાઉં એક દાડે, જાઉં એક દાડે.
તારા પ્રેમ આગળ સ્વર્ગ નું સુખ પણ તુચ્છ છે. સ્વર્ગ નું તમામ સુખો શક્તિ વગરતા તમારી સેવામાં હાજર કરું, પરંતુ પુરુષની જાત ઉપર પૂરો વિશ્વાસ કરનાર સ્ત્રીને આખરે પસ્તાવો જ પડે છે ને? ના દિલો, તને પસ્તાવાનો વારો નહીં આવે. હું તો તારા પ્રેમનો ભૂખ્યો છું, તારા અદરો મને રસપાન કરવા દે. ગુરુદેવ, ક્યારે સમજીશ તારો વિયોગ મારાથી સહન થતો જ નથી. સ્વામી, અતિ પ્રેમ અતિ વિયોગ નું કારણ બને છે. મને હવે વિયોગ શબ્દ સાંભળવો નથી. મને એમ થાય છે કે આજે અસ્ત થયેલો સૂરજ પાછો કોઈ દિવસ ઉગે છે નહીં, અને તું હંમેશા મારી પાસે છે. પણ મારા જીવનમાં સુખનો સૂરજ ઉગવાનું છે. એટલે હું આપણા સંતાનને માં બનવાની છું. શું કહે છે? મહારાજ ને પુત્ર અપસર્યો છે, બધાના મોં મીઠા કરો, સોના મોં રૂવી છે. હું
સાંભળા, જરીક તો શરમ રાખ. શરમ? આ ઘોડિયા ઝુલાવતા ઝુલાવતા મારા તો કાંડામાં કરતર થાય છે. આ તે કરતર તો થાય જ ને. દ્વારકા વાળો તમારો બનેવી તમારી દોરી નો ખેંચે એમાં હું શું કરું? બાકી રહી સંતાન ની વાત, તો આ બધી તો ભગવાન ની માયા છે. પણ જાતિ જિંદગી આ માયામાં સીધને મારો છો. હા, તે આટણ ઉધી આખી જિંદગી ખાવામાં જ કાઢી છે. અપવાતમાં આઠાઠ કેળા, હે ને ઉના ઉના દૂધ, અને હે ને મગફળી પાકની મોજું મણી છે. તો હવે આ સેવાના મેવાથી પેટ ભરો, તમ તમારે છોકરા ઉડાવો. બને હોય ઓ, તમે છોકરા ઉડાવો અને હું છોકરાની માં ક્યાં છે ઈ જો. કાલની વાર્તા આગળ ચલાવું, પછી પેલો રાજકુમાર એના ઘોડા ઉપર છલાંગ મારીને ચડી બેઠો અને ઘોડો ભગાવો. ખબર 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 અને હું તમારી કઈ જ નહીં. તું મારો પ્રાણ છે, મારું સર્વસ્વ છે. મારા અલખ નો જવાબ કા આપતા નથી? આપણે તો નાથ સંપ્રદાયના છીએ. દુરાચારી ગુરુ ના ચેલા ની નાથ પંથ ને કોઈ જરૂર નથી. કનિષ્ઠનાથ, ગોરખનાથ, તારા ગુરુએ નાથ પંથ નું નામ લજાવ્યું છે. જગત ને સાચો માર્ગ બતાવવાને બદલે પોતે માર્ગ ભૂલી નરકના માર્ગે ગયા છે. નહીં, મારા ગુરુદેવ માર્ગ ભૂલે એ બની જ નહીં. એવું જ બન્યું છે. એને વ્યભિચાર ને વાલો કરી ચોક ને ચેતો કર્યો છે. આપણા નાથ પંથ ને સ્ત્રીઓના નામ થી પણ અભડછેટ લાગે છે. ત્યારે મચ્છેન્દ્રનાથ સ્ત્રીયા રાણીના મોહ પાસમાં મોજ બનાવે છે. નહીં કનિષ્ઠનાથ, મારા ગુરુદેવ માટે આવા શબ્દો સાંભળવા એ પણ મારા માટે પાપ છે. પાપ અને પુણ્ય ની એટલી પરવા હો, સજા જઈને જો સ્ત્રીયા રાજ્યમાં એના રંગરાજ. કનિષ્ઠનાથ, આ વાત જો સાચી હશે તો મારા ગુરુદેવ ને હું છોડાવીશ. જ્યાં સુધી મારા ગુરુદેવ ને પાછા ન લઈ આવું ત્યાં સુધી અલખ ના આસન ઉપર બેસું તો મને અલખ ની આણ છે. અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. ચેતરે મચાંદા તમારા પ્રેમ ગુરુ તમે રે ગુરુ ને અમે
તાર ધારી આવું ઘટ નહીં તપસીને પર ઘર પાવ માત ઘર ના દી મચંદર જોગી જીયો અરે મારા નાથજી રે મારી તમામ શક્તિઓ પણ આપને હરાવી ન શકી. આપનો પરિચય? મહાબલી, હું મચ્છિન્દ્રનાથનો શિષ્ય ગોરખ. પરંતુ પ્રભુ, મારા માર્ગમાં વિઘ્ન નાખવાનું કારણ? કારણ કે ત્રિયારાજનું રક્ષણ કરવાનું કામ મારું છે. એની હદમાં કોઈ પણ પુરુષ પ્રવેશી શકતો નથી. આપ તો મહાન શક્તિશાળી છો, પરંતુ ગુરુદેવને તિલોત્તમાની માયામાંથી મુક્ત નહીં કરી શકો. હજીય પાછા વળો. મહાબલી, મારા ગુરુદેવને છોડાયા વગર જો પાછો જાઉ તો મારો ધર્મ લાજે. ધર્મ જાળવવા જશો તો જીવ ખોશો. તેલો તમારી શક્તિને ઓછી ના આપતા. ને મારી શક્તિને ઓછી ના આપો મહાબલી. આ તમારું અભિમાન બોલે છે. અભિમાન નહીં, પરંતુ આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ અને અભિમાનમાં સરી પડતા સમય નથી લાગતો ગોરખનાથ. ગુરુદેવને મુક્ત કરાવતી વેળાએ ખ્યાલ રાખજો કે તમારો આત્મવિશ્વાસ અભિમાનમાં ન ફેરવાઈ જાય. ગમે તેમ તો એ ગુરુ એ ગુરુ છે. હા માબલી, એ મારા ગુરુદેવ છે, અને એમના માટે જન્મો જન્મ મારે નરકમાં સબડવું પડે તો પણ મારા ગુરુદેવને મુક્ત કર્યા સિવાય હું પાછો જવાનો નથી. પણ ત્રિયારાજમાં પગ મુકતા વેત જ પુરુષ માથું ધરથી જુદું કરવાનો મહારાણી તિલોત્તમાનો હુકમ છે. તમે મહારાણીના મહેલમાં પગ કઈ રીતે મૂકશો? નિરંજન, thank you.
गुरुदेव आ मायावी राणी ना रूप में एटला अंजाई गया छो कि तमारा प्रिय शिष्य ने पण ओळखी शकता नथी। गोरख? हाँ गुरुदेव, भारत निरंजन। તિલોતમાના પતિ મિન્નાથના પિતા મહારાજ મચ્છિન્દ્રનાથ એમનો વૈરાગી આત્મા હજુ જીવે છે મૈયા। આત્મા કઠોર તપશ્ચર્યા કરી સ્વર્ગ જતો હતો, એ સ્વર્ગ એમને મળ્યું છે અમારા મિલન મૈયા। એને પ્રભુ પ્રાપ્ત થયા છે પુત્ર પ્રેમમાં। રસ્તે રજળતા કૂતરાઓએ હાડ માંસ ચૂથે છે અને સંતાનોને જન્મ પણ દે છે। ગોરખ, તારી આ હિંમત કે તું ગુરુનો અપમાન કરે છે? જા, ચાલો જા અહીંથી। મૈયા, મારા ગુરુદેવને લીધા વગર તો પાછો નહીં જ ફરું। પસ્તાવાનો વારો આવશે માં, પસ્તાવો તો સંસારીને હોય, આ ભેગ ધારીને નહીં। આવો ભેગ તો તારા ગુરુને પણ એક દિવસ ઉતારવો પડ્યો હતો। જા, પાછો વળી જા ગોરખ, નહીતર એક દિવસ તારે પણ ઉતારવું પડશે। મૈયા, આ દેહનો ત્યાગ કરીશ પણ વૈરાગને ભૂલી અને વાસનાને વાલી તો નહીં જ કરું। ગુરુદેવ, આપણા અલખના નાદને યાદ કરો, અહીં તો તમારો પવિત્ર દેહ અભડાય છે, આપણો આ ભેખ લજવાય છે ગુરુદેવ, આપણા પંથની હાંસી થાય છે। ચાલો ગુરુદેવ, ચાલો। આ બાવાની બનાવતી વાતમાં ના આવતા, આ તમને અહીંથી લઈ જવાની બહાને તમારું સરોસ લૂંટવા આવ્યું છે। તિલોત્તમ, આ વૈરાગી નથી, તમારો વેરી છે, એની જીભમાંથી ઝેર ટપકે છે, એ તમને લેવાને મને મળવા આવ્યો છે। તમને એકલા મૂકીને ક્યાંય નહીં જાઓ। જાય છે કે નહીં? ના ગુરુદેવ, તમારે અહીં જ રહેવું છે તો હું પણ અહીં જ રહીશ, તમારી સેવા ચાકરી કરીશ, તમારો પડ્યો બોલ જીવીશ ગુરુદેવ। ગૌરખ! ના ગુરુદેવ, તમે જાકારો દેશો તો હું જીવ દઈશ, પણ તમને એકલા મૂકીને તો ક્યાંય નહીં જાઓ ગુરુદેવ, ક્યાંય નહીં જાઓ। પિતાજી! અરે મારો પિતા, શું થયું? પિતાજી, હું કાદમાં પડીને ખડાઈ ગયો। અરે એ તને વાગ્યું તો નથી ને દીકરા? કેટલો બધો ખડાઈ ગયો મારો બેટો। ગુરુદેવ, ક્યારેક એવી ઠોકર વાગે છે કે શરીર તો શું પણ આત્મા પણ ખરડાય છે। તું ચૂપ રે ગોરખ, બેસો। કોઈની જરૂર નથી આજ ત્યાં ગોરખ, આપના બાલકને નવરાવશે, એના લુગડા ધોશે, એની સેવા કરશે। ગુરુની છાયામાં રહેવું છે ને તો એને લઈ જા, એને નવરાવી ધોવરાવી સાફ કરીને લઈ આવ, જા એને લઈ જા। ગોરખ, આદેશ, લઈ જા ને। ગોરખ,
तारा गुरु पुत्र प्रेम अंध बनी अटवाया छे। ज्यां सुधी आ माया नहीं मरे त्यां सुधी गुरु भगवा धारण नहीं करे। मारी नाखा ने अने मुक्त कर गुरु ने। मारी नाखा ने मारा दीकरा ने मारी नाखो। गुरुदेव मैं तो तुम्हारी आज्ञा नु पालन करू छु। लुगड़ा नी हारे मिन्नत नहीं धोई नाख्यो पण ई तो मरी गयो। तू तारो गुरुदेव पाछा लेवा आव्यो तो कि मारा प्राण दे मारो पुत्र नो प्राण लेवा। अरे दीकरा तू सच उस के दिया देना अवे लागे नहीं थी पण मेरी छे मेरी हमारे खुलेरी भामिनी ना मोह में न भरवा गुरुदेव। नाथ पंथ ने कलंक न लगा लो गुरुदेव। नाथ पंथ ने कलंक न लगा लो। पानी पवन का महल बनाया पानी पवन कर महल बनाया हे वो तो अद्वच बंगला बनाया मेरे समरथ दाता जी अमर निशान तुम्हारा नाथ जी रे झंडा खड़ा चौक मैदान मेरे समरथ दादाजी दादाजी अमर निशान तुम्हारा नाथ जी सूरज दाना जोत जलता है जी 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 चंद्र सूरज दाना जोत जलता है वो तो चोही दस भयाऊ जी आला मेरे समरथ दाता जी अमर निशान तुम्हारा नाथ जी ओ जी रे झंडा खड़ा चौक मैदान मेरे समरथ दाता जी अमर निशान तुम्हारा नाथ जी ने पिंगला सुषमणा नारी जी जी इंगला ने पिंगला सुषमणा नारी वो तो त्रिगुटी मेल बतलाया मेरे समरथ दाता जी अमर निशान तुम्हारा नाथ जी को जी रे झंडा खड़ा चौक मैदान मेरे समरथ दाता जी अमर निशान तुम्हारा नाथ जी प्रताप जती गौर खमाया जी 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 गुरु प्रताप जती गौर खमाया वो तो यवदूत जो
कमाया मेरे समर्थ दाता जी, अमर निशान तुम्हारा नाथ जी। ए हो जी रे झंडा कड़ा चौक मैदान मेरे समर्थ दाता जी, दाता जी अमर निशान तुम्हारा नाथ जी। अलक निरंजन आदेश नु पालन करवा मैया। सौ सौ रात्रियों ना सब पलवार मां भूली गए, स्वर्ग नी सीमा सुधी पहुंचाड़ी मने भूली गए। ना अलग ना आराध करवो होए तो हम महल तोड़ावे, अही मंदिर बंधाऊ, जर कशे जामानी चोली सीवड़ा, सोना नो चीपियो दू, चांदी ने छाकड़े दो, हीरा मोती ना माजन दो। नहीं मैया, ऐश्वर्य थी आराम मरे छे, अभिमान जागे छे, पर ईश्वर नथी मरतो। ना, अंत जाओ तो, तू मने माता ना बंधन मा बंधा विशा माटे, मारा हैया मा मानी ममता जगाड़ी शा माटे, मने पुत्र दे दो शा माटे, तुम्हारा शिष्य मारा पुत्र ना प्राण ले दा शा माटे। मने नोधारी करी ने जता पहला अरे कहर जले चाची बेटा करना और शोकी कोड़ो पात्र छु मारा दीकरा ने बेटो करते जो बेटो करता जो। मैया तारी इच्छा अवश्य पूरी थशे। निरंजन गुरुदेव भोग विलास की तमारी शक्तियों क्षीण थी गई है, मारा गुरु भाई ने हूँ जीवत दान आपीश। जो मीननाथ बैठा नहीं थाए तो मारा गुरुदेव ने तुमने सौंपी अने मारो प्राण देश। गोरखनाथ जहां सुधी गुरु ने छोड़ावानो तमारा मन में गर्व छे त्यां सुधी तमे मीननाथ ने जीवतदान नहीं आपी शको, गमे तेम होय पण गुरु ए गुरु छे, एना आदेश ने आशीष विना तमारी साधना अधूरी छे। साची वात छे पवन पुत्र। जय श्री राम। क्षमा करो गुरुदेव, आदेश नो चिलनारो हूँ, भान भूली ने आपने आदेश आपी चुक्यो, ये आदेश ने आपे चिल्यो, ये जानी मने गर्व थयो गुरुदेव, क्षमा करो, आदेश आपो गुरुदेव। कल्याण गोरख, मिन्नाथ ने पुनः जीवित कर। आदेश गुरुदेव। अलग न
નિરંજન. મૈયા, આજે તું શ્રાપમાંથી મુક્ત થઈ. મીનનાથ પણ નવનાથમાં એક નાથ કહેવાશે. સંસારમાં એની પૂજા થશે. આલેખ નિરંજન આદેશ. મારી સાથે છો, પછી આ કોણ? ગોરખ, ગુરુદેવ, આપના આ બબેરો મને તો આમાં કઈ સમજાતું જ નથી. ગોરખ, આજ છે મચ્છેન્દ્રનાથ ની માયા. અલા નિરંજન આદેશ.